બાજી કેમ છો બધા? તો ગણેશ ચતુર્થીની તમે સર્વને ખૂબ ખૂબ શુભકામનાઓ. બાપ્પા ગણપતિની તમારા ઉપર ખૂબ કૃપા બની રહે, ભગવાન તમારી હરેક ઈચ્છા પૂરી કરે એવી જ પ્રાર્થના. તો આજે ગણેશ ચતુર્થી, હું સવારના વહેલી જ ઉઠી ગઈ હતી. સૌથી પહેલાં તો અત્યારે બનાવું છું ખાવાનું, મને એમ થયું ખાવાનું બનાવી લો, પછી નિરાતે હું મારું કામ કરી શકું, મારી પૂજા કરી શકું. તો સ્થાપના કરવાની ગણપતિ બાપાની કાલે રાત્રે તૈયારી કરવી હતી, પણ થાકી ગઈ હતી તો કાંઈ તૈયારી નથી કરી. મારા નવા મકાનમાં ગણપતિ બાપાનું પહેલું પૂજન, જો કે છેલ્લા 3 વર્ષથી હું બેસાડું છું, તો મારા મનને ચિકાર ખુશી મળે, મને બહુ મજા આવે કરવાની. તો અને બધા વિડીયો ડીલે થઈ ગયા હે, તો એના માટે સોરી. કારણ કે આ ઘરમાં શિફ્ટ થયા પછી બધું સામાન ગોઠવ્યું, થોડું કામ હજી પણ બાકી છે. તમે જોઈ શકો છો રસોડાનું કામ પણ હજી ગોઠવવાનું બાકી. રસોડામાં એક રસોડું જ ઓર્ગેનાઇઝ કરવાનું બાકી છે, બાકી બધી વસ્તુ મેં સારી રીતે ઓર્ગેનાઇઝ કરી દીધી, પણ થોડુંક કલરનું કામ પણ બાકી છે. અત્યારે વરસાદ હોવાથી એ કામ નથી થતું, ત્યારે થોડુંક તડકો નીકળશે ત્યારે કેવો કલર થશે, કારણ કે બહાર જ કલર કરવાનો હોય મેન તો. અને 2 બાલ્કનીમાં બાકી છે. આખો ટૂર તમારી સાથે જરૂરથી શેર કરીશ મકાનનો, જ્યારે કમ્પ્લીટલી પૂરું ફિનિશ થઈ જશે ત્યારે. તો આજે ચાલો ગણપતિ બાપાને બેસાડીએ, ઘરમાં ખૂબ સુખ શાંતિ આવે એવી જ એના પાસે પ્રાર્થના કરીએ. પહેલાં હું અત્યારે જમવાનું બનાવી લઉં, પછી મને ટેન્શન નહીં, ટિફિન બિફિન પેક કરી લઉં, એટલી રાતે મારું કામ કરી શકું. તબિયત થોડીક ખરાબ હે તો અવાજ થોડોક ભારે આવતો હશે. તો અહીંયા મારી પાસે એક લાકડાનું નાનકડું એવું સ્ટેન્ડ છે, એ મેં રાખી દીધું, એનો જ હું ઉપયોગ કરી અને પાછળનો બેકગ્રાઉન્ડ બનાવીશ. અને દિવાલમાં ને સોકેસનો યુઝ કરી અને બંને સાઈડ સેલો ટેપ લગાવી, ને મારી પાસે એક પાઇપલાઇનનો ટકડો પડ્યો હતો તો બસ એ પણ સારી રીતના સેલો ટેપથી ફિટ કરી દીધો છે, જેથી મસ્ત મજાનું બેકગ્રાઉન્ડ બની જાય. અને એક દુપટ્ટો હતો મારી પાસે, એનો મેં અહીંયા ઉપયોગ કર્યો છે. તો કાચી રબરનો ઉપયોગ કરી નાની નાની પાટલી વાળી અને રબરથી ફિટ કરી દીધું. પહેલાં ગાંઠ વાળવાનો વિચાર હતો, પણ પછી મેં રબરનો ઉપયોગ કર્યો તો મસ્ત એવો સારો સુંદર નાનકડો ગુલાબી કલરનો પડદો તૈયાર થઈ ગયો અહીંયા આગળ મારો. જે પણ ઘરમાં વસ્તુ હોય એનો યુઝ કરીને કરીએ તો વાંધો ના આવે ને આપણું મન પણ ખુશ થાય. તો જો સરસ મજાનો પડદો તો તૈયાર થઈ ગયો. પડદો લાગી ગયા પછી હું આર્ટિફિશિયલ માળાઓ લઈ આવી હતી ફૂલની, તો એ જ મેં લગાવી. અને અહીંયા કણે મારો દીકરો જીપી ગાડી બતાવતો હતો, મતલબ એનું જીસીબી નવું લીધું હતું તો એ બધાને બતાવતો હતો, પણ ફોનની પાછળ રહ્યું. કામ કરો.
કામ કરો છો, અમે અહીંયા ગણપતિ બાપા બેસાડશું તો બસ એક લાલ કલરનું કાપડ લઈ લીધું અને બાજોટ રાખી એને કાપડને સારી રીતે મેં ટાઈટ બાંધી દીધું જેથી કાંઈ પ્રોબ્લેમ ન થાય. તમે કોઈ પણ વસ્તુથી કપડાને સારી રીતના બાંધી શકો છો. અને હવે હું થોડાક મગ લઈ લઈશ અને મગને બાજોટ ઉપર રાખીશ. ખોલીને શું કરો? અત્યારે બાપા હશે એની ઘરે? હા હા ખમ મૂકી અમાર ભલે હાલું મૂકવા હાલું. તો બસ બાજુટ સારી રીતના મેં સેટ કરી દીધો. મગ અને ચોખાનું પણ સ્થાન બનાવી દીધું હે, કારણ કે ડાયરેક્ટ નીચે બાજુટ ઉપર રખાય નહીં ભગવાનને, એને સ્થાન તો આપવું જ પડે. તો મેં મગને ચોખા રાખી દીધા અને હવે મેં લઈ લીધા હે 5 પાંદડા આસોપાલવના. તમને જે પણ પાંદ લેવા હોય તે તમે લઈ શકો છો. અને 1 મોગરાનું ફૂલ લીધું, એને બધા પાંદડાઓને સારી રીતના સેલોટેપથી ફિટ કરી દીધા અને ઉપરથી 1 મોગરાનું ફૂલ લગાવી દીધું. તો થોડીક ડિઝાઇનિંગ માટે મસ્ત તૈયાર થઈ ગયું છે આ. તો બસ હવે આને લગાવી દઈએ ફટાફટ. અને સેલોટેપની મદદથી જ લગાવ, થોડીક મહેનત પડી, જલ્દી ચીપકી નહોતું રહેતું, પણ તો પણ થોડીક મહેનત કરી તો થઈ ગયું મારું કામ. મને જેવી રીતના જોઈતું હતું એવી રીતના પાંદ અલગ અલગ ઉપરથી થઈ જતા હતા. તો પછી એને મેં શું કર્યું, નાનકડી દીવાસળીની સળી લીધી અને એનાથી બબે બબે પાંદડા સેટ કરી દીધા તો નીકળી ના આવે એટલા માટે. પણ જ્યારે ગોઠવી લીધું ને ફ્રેન્ડ, બહુ મસ્ત લાગતું હતું. બધી તૈયારી કરી લીધી અને આ છે લુક, કેટલું મસ્ત લાગે હે. તો તૈયારીમાં તમને કહી દઉં તો આ હે બાપાની પ્રસાદી, દીવો, અગરબત્તી, આની અંદર ગણપતિ બાપાને સ્નાન કરાવીશું. આ કપડું નારિયેલ માટે, સાકળ, ફ્રૂટ, માળા અને ફૂલ, આ પાણીની સ્થાપના માટે, આ ભગવાનના નેવરાવા માટે, આ દૂધ ભગવાનને નેવરાવા માટે, અબીલ, ગુલાલ, કંકુ, પછી આ ભગવાનની માળા હે, આ એનો કેસ હે, આ જનોઈ છે, આ દક્ષિણા, આ સોપારીયામાં આપણે કળશમાં સ્થાપિત કરશું એના માટે. તો ચાલો પૂજા કરીએ અને ગણપતિ બાપાનું આગમન કરીએ. જગાતા
વિશ્વાસા પાલનહારતુ મોદક પ્રિયતુ મંગલદાતા ભક્ત જીતા મના પુરહિતા મહાદ્વારયા નગરી સાતુ મહાદ્વારયા નગરી સાતુ દૈવત અમુતા વિનાયકા દૈવત અમુતા હે ગજાનન હે ગજાનન તું આદિશ્વર તું પરમેશ્વર તું જ ઈશ્વર હે ગજાનન હે ગજાનન હે ગજાનન ગણપતિ બાપાની સ્થાપના થઈ ગઈ. તો આ હતો આજનો વિડીયો. ફરી મળીશ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.